शरणागत पाप पर्वतम गणित्वा न तदीय सद्गुणम अनुमाप्य तुलम हि मन्यते सहजानंद गुरु भजे सदा। ओम श्री पूर्ण पुरुषोत्तम नारायणाय नमो नमः। अक्षरधामाधिपतये मुक्तपतये श्री राजाधिराजाय नमो नमः। परात्पराय सर्वान्तर्यामिनः श्री स्वामीनारायणाय नमो। परात्पराय श्री सर्वान्तर्यामिने श्री स्वामी नारायणाय नमो नमः। सर्वकारण कारणाय सर्वावतारिणे श्री हरि कृष्ण महाराजाय नमो नमः। सदानंददायिने आनंद घनमूर्तये सहजानंद स्वामी ने नमो नमः। कठिन तपकारिणे वनवासी श्री नीलकंठ वरणी राजाय नमो नमः। साधु सेवा परायणाय श्री सरजुदासाय नमो नमः। बाल रूपाय रूप निधानाय महासमर्थाय श्री घनश्यामाय नमो नमः। आदिगुरवे सद्गुरुवर्याय श्री गोपालानंद स्वामी ने नमो नमः। सद्गुरु श्री मुक्तानंद स्वामी ने सद्गुरु श्री गुणातीतानंद मुनये च नमो नमः। सद्गुरु श्री नित्यानंद स्वामी ने सुखानंद स्वामी ने निष्कुलानंद स्वामी ने प्रेमानंद स्वामी ने शतानंद स्वामी ने स्वरूपानंद स्वामी ने सच्चिदानंद स्वामी ने सिद्धानंद स्वामी ने च नमो नमः। सद्गुरु श्री योगानंद स्वामी ने व्यापकानंद स्वामी ने चैतन्यानंद स्वामी ने महानुभावानंद स्वामी ने परमहंसानंद स्वामी ने सांख्यानंद स्वामी ने ध्यानानंद स्वामी ने अचिंत्यानंद वर्णी ने च नमो नमः। मम गुरु श्री राधारमण स्वामी ने नमो नमः। सर्वधामस्त सर्वमुक्तेभ्यो प्रकट सर्वे संत हरिभक्तेभ्यो नमो नमः। अजय विक्रम संवत 2069 चैत्र वद एकादशी छे। बधाए व्रत कर्यु छे। श्री स्वामीनारायण मंदिर तीर्थधाम कुंडल में अपने आज रविवार तारीख 5/5/2013 नी रवि सभा में उपस्थित थया छे। वाला भक्तों अपने ब्रह्मचारी अचिंत्यानंदजी वर्णी विरचित विवेक शतक नामना ग्रंथनी कथा करीए छे। आ यानी नवमी सभा आव्या। आजनी सभा में संग शुद्धि विवेक एना ऊपर आपने बात करवानी छे। शारदम दुष्ट जनेर मैत्री रसत्येवानुवासरम यथा गाधांबु सरसह क्षीयते जल मनवहम। ग्रंथकार अचिंत्यानंद वर्णी जी नो आ श्लोक छे। एनु कहेवानु एवु थाय छे जेम छीसरा सरोवर नु पाणी रोज रोज घटतु जाय तेम दुर्जनो नी साथे करेली मैत्री रोज रोज घटे। पण भावार्थ एवो काट्यो के दुष्टजनोनी साथे करेली मित्रताना कारणे
આપણામાં રહેલા ભગવદ્ ભક્તિ વગેરે વગેરે સદગુણો રોજ રોજ ઘટતા જાય છે એની મિત્રતાને કારણે. અર્થાત દુર્જનોનો સંગી દિવસે દિવસે દુર્જન થતો જાય, સજ્જન મટતો જાય. યહ હૈ સંગ કા પ્રભાવ. આપણે જેટલા સારા છીએ એ સારાની સોબત રાખવાને કારણે છીએ. હમણાં હું અને તમે સારા માણસોની સોબત ન રાખીએ, સંગ સમાગમ ન રાખીએ તો જરૂર નબળા થઈ જઈએ. એમાંય ખરાબની સોબત જેટલી વધારે કરીએ એટલા વહેલા હળી જઈએ. વાત આમ છે, માનો ન માનો, સંગ શુદ્ધિ માટેનો એક સુભાષિત બહુ સરસ છે. યાદૃશામ યસ્ય સંગઃ સ્યાત્ શાસ્ત્રાણામ વા નૃણામપિ તાદૃશી જાયતે બુદ્ધિર વ્યવસાયોપિ તાદૃશઃ. યાદૃશામ યસ્ય સંગઃ સ્યાત્, જે માણસને જેવો સંગ થાય, પછી એ શાસ્ત્ર હોય માણસ હોય, પરંતુ આની બુદ્ધિ એવી જ થઈ જાય. અને વ્યવસાય ઓપી એનો ધંધો એવો થઈ જાય, આચરણ એવું થઈ જાય. આ સંગનો પ્રભાવ છે. આપણે બગડવું ન હોય તો એક ઉપાય હારામ હારો છે, ખરાબના સંગથી છેટા રહેવું. અને આપણે સુધરવું હોય તો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપાય છે સારા માણસો નજીક રહેવું, એનો પ્રભાવ જ એવો હોય છે. આપણે બગડી જઈએ સુધરી જઈએ એમાં એવી તાકાત છે. હવે આની અંદર તો શાસ્ત્ર અને માણસ બે લખ્યા છે, પરંતુ આજના યુગ પ્રમાણે થોડુંક બીજું ઉમેરી શકાય છે. શાસ્ત્રો અને માણસો તો ખરા જ સારા મોળા, પરંતુ આજની આધુનિક ટેકનોલોજીની જે દેન છે એમાં મોટામાં મોટું દૃશ્ય મીડિયા આજ માણસ ઉપર રાજ્ય કરે છે. જે કાંઈ આપણે ફિલ્મ વગેરે જોઈએ છીએ, પછી ઇન્ટરનેટ કહો કે સીડી ડીવીડી વીસીડી જે કાંઈ કહો, તે જે આપણે આ આધુનિક ટેકનોલોજીથી જોઈએ છીએ એનું આજ દુનિયા ઉપર રાજ્ય છે. એટલું શાસ્ત્રનું નથી અને એટલું માણસોનું પણ નથી. આજ આ મોર થઈ ગયું. આજે વધારે વધારે માણસને સંગ આ દૃશ્ય મીડિયાનો છે કે જેમાં તમે દૃશ્ય જોઈ શકો છો એવું માધ્યમ. દૃશ્ય મીડિયા એટલે જોઈ શકો એવું માધ્યમ, તમારા મોબાઈલમાં, તમારા ઘરમાં, ટીવીમાં, ચેનલોમાં, ગમે તેમાં તમે જોઈ શકો છો. એનો સંગ મનુષ્યને આજે પૃથ્વીના ગોળા ઉપર સૌથી વધારે છે. આજે માણસને માણસનો સંગ નથી રહ્યો. શાસ્ત્રોનો તો બહુ ઓછો થઈ ગયો છે. મોટા ભાગના માણસો આજે નેટ ઉપર બેઠા હોય છે, ટીવી સામે બેઠા હોય છે, જાજો સમય આંખો ખોળીને ત્યાં ત્યાં નવું નવું જોવામાં દુનિયા આખી ફસાણી છે.
જોવું, જાણવું, શીખવું, માણવું. એટલે આ જૂના જે સુભાષિત છે એમાં તો માણસોને શાસ્ત્રો લખ્યા, પણ આજે બે ગૌણ થઈને આ એટલું બધું આગળ વધી ગયું છે. આજની દુનિયાને જો આપણે ઉપદેશ દેવો હોય તો આ જ પહેલું કહેવું પડે કે તમારે જો સારા રહેવું હોય તો સારું જ જોજો, સારું જ જોજો. કેવી કેવી ભયંકર અસરો થાય છે એ આવતી રવિ સભામાં થોડુંક સંશોધન કરીને કહેશું. પરંતુ આ વખતે તો આપણે ઉપર ઉપર લઈએ છીએ. બે હાથ જોડીને વિનંતી છે, હારું જ જોજો. હવે હારું જ વાંચજો એમ તો કહીએ છીએ, પણ વાંચનનો યુગ મોળો પડી ગયો છે. સારા માણસનો સંગ કરજો એમ કહેવું ઠીક છે, પરંતુ સારા દ્રશ્યનો જ સંગ કરજો એમ કહેવું એથી બેસ્ટ છે. આજ તો કુટુંબ ભેળું મળીને જીવતું નથી, બધા અલગ અલગ રહેવામાં માને. પહેલાં તો 25-50-60 હો સભ્યોનું કુટુંબ થાય તોય પણ ભેળા રહેતા, એકરોડે ખાતા, અને કુટુંબના વડીલ દાદા દાદી કહે એમ આખો પરિવાર ઉમંગ સાથે માનતા. હવે એવું નથી. હવે કોઈ કોઈનું કોઈ માનતું નથી. હવે તો બધાને બે બેન ત્રણ ત્રણ જણાને જ રહેવું છે. કોઈ ખટખટને, કોઈ પ્રેશર કોઈને પસંદ નથી. સ્વતંત્રતાના નામે સ્વચ્છંદતા વકરી ગઈ છે. દિન પ્રતિદિન માણસ સુખી થવા હારું જે કાંઈ કરતો જાય છે એનાથી વધારે દુઃખી થતો જાય છે, શાંતિ ખોઈ બેઠો છે. ટેન્શન વગેરે દ્વારા આજ દુનિયામાં ડિપ્રેશનના દર્દીઓ ખૂબ વધી ગયા છે, પહેલાં એટલા નહોતા. જીવનશૈલી એવી થઈ ગઈ છે, કોઈની અરે કોઈને ફાવતું નથી, પછી એકલતા એને કોરી ખાય છે. અને એકલતાને ટાળવા હારું ન કરવા જેવો સંગ કરે છે. બીજો એક એ સંગ પણ ઉમેરી શકાય કે તમે જેવું વેધર સેવો એવા થાવ છો. વાતાવરણ વ્યક્તિનું જ માત્ર નહીં, સૃષ્ટિનું વાતાવરણ પણ ઘણું બધું અસર કરતું હોય છે. આપણા મોટા સંતો એવું કહેતા કે સારાનો સંગ હોય, સારા વાંચનવાળો માણસ હોય, અને સારા સ્થાનમાં રહેતો હોય તો એની તત્કાલ ઉન્નતિ થાય. એમાં એક સ્થાન ઉમેરવામાં આવ્યું છે, આપણા નંદ સંતોએ સારા સ્થાનમાં રહેતો એમ કહ્યું છે. એ વેધર છે. આપણે જ્યાં રહીએ છીએ એ એરિયા, એ જગ્યા આપણા જીવન ઉપર ઘણી ઊંડી છાપ પાડે છે. તમે અહીંયા તીર્થધામ કુંડળમાં રહ્યો અને તમારે ઘરે રહ્યો એમાં કેટલો ફેર પડે. તમે એક નાના પવિત્ર ગામડામાં રહ્યો અને મુંબઈ જેવા શહેરમાં રહ્યો એનો કેટલો ફેર પડે છે. એટલે સારા માણસો, સારા શાસ્ત્રો, સારું દ્રશ્ય મીડિયા અને સારું સ્થાન ઇમ્પોર્ટન્ટ છે. આપણે જો સારા રહેવું હોય તો આ વાત ધ્યાનમાં લેવી જોઈએ.
સંઘનો એટલો બધો ખરાબ પ્રભાવ છે કે જો સારા સાધુ હોય, મોટા હોય, ગુરુજન હોય તોય જો એને નબળાનો સંગ થાય તો એ કેટલા ઉતરી જાય એની કલ્પના ન થાય. તમને માન્યામાં ન આવે. ઘરનો વડીલ હોય, ઉંમર મોટી હોય, વૃદ્ધ થયો હોય, ડોહાડોહી હોય, એને જો સંગ ખરાબ થઈ જાય તો એ પણ કેટલી હદે હેઠે જાય એની કલ્પના ન થાય. એટલું એમાં જોર છે. અને એ વાત તો મહારાજે વટનાવતમાં કહી છે અને ગોપાલ સ્વામી અને મુક્તાનંદ સ્વામીનું નામ લઈને કહી છે કે જો નબળો સંગ થાય તો આપણા સત્સંગમાં ઉતરતામાં ઉતરતો છે એના જેવાય આ હારા મારા છે અને એ ન રહે. કેમ જે એ પદાર્થનો યોગ કહેતા સંગ એવો ખરાબ છે. સંગ કોણ આને વિચારે છે? કોને ખબર પડે છે? કોણ બચે છે? કોણ પોતાના પરિવારને બચાવે છે? પોતે નથી બચતા, શું પોતાના સ્નેહીઓને બચાવે? ઘણાને તો ભાન જ નથી, ભાન જ નથી કે આ મને નુકસાન કરે છે. કેટલું એવું આ જગતમાં અને સંપ્રદાયમાં પણ દેખાય છે. ઘણા માણસ પંડ્યા હારા હોય છે, પરંતુ કોણ જાણે એની કયા જન્મની કઠણાઈ હશે. એને મિત્રો યા તો સહાધ્યાયીઓ, કાં તો સાથે નોકરી કરનાર, કાં તો ધંધાના ભાગીદાર, કાં તો એના હગાવાલા વેવાય વગેરે, કાં તો એના જીવનસાથી નબળા ભટકાઈ ગયા હોવાથી બિચારો આખી જિંદગી ખીલી નથી શકતો, ઉઘડતો નથી. હોય હારો, પણ આ બધા નબળા આવરણોથી આવૃત થઈને પોતે ક્યારેય મહાન નથી બની શકતો. આ બધું પડો જ ખરાબ થઈ ગયું. ચારી કોઈ એમાં નીકળીએ કે નહીં? નાતમાં જાતમાં બંધાયેલો રહે. અને એ જેના યોગમાં, જેના સંબંધમાં, જે સ્થાનમાં જ્યાં રહેતો હોય ત્યાં એ બધું વાતાવરણ જ એવું હોય કે એ ખીલી જ ન શકે. નગર હોય હારો, સારામાં સારું ખેતરમાં બીજ નાખ્યું હોય પણ સારું વેધર ન હોય તો એ પૌધાઓ ખીલી નથી શકતા, પાક ન થાય. એમ ઘણાની જિંદગી ફૂલ્યા ફળ્યા વગેરે એમ નામ ખતમ થઈ ગઈ. બોલો, જ્યારે ઘણા માણસ નબળા હોય છે, અંદરથી હારા નથી હોતા, પણ કોણ જાણે કયાય નસીબ એના, તો એને સારા જ બધા મળ્યા. એના જીવનસાથી સારા મળ્યા, એના સગાઓ સારા મળ્યા, એને ધંધાનો પાર્ટનર સારો મળ્યો, એને મિત્ર સારા મળ્યા, એને પાડોશી હારા મળ્યા. એને લઈને એ અંદરથી નબળો માણા પણ હારો થઈ ગયો, ખીલ્યો, ફૂલ્યો ફળ્યો, કામ થઈ ગયું. આપણા સંતો તો એવું કહેતા કે સંગમાં તો એટલી બધી તાકાત છે, જો એક સારા માણસ સાથે કે સારી કોઈ બાબત સાથે તમારો સંગ થઈ જાય તો તમે હાત જન્મે ધામમાં જાઓ એવા ન હો તોય આના જન્મે જાઓ. અને જો તમને નબળો સંગ થઈ જાય અને તમે એ કુસંગ છોડી ન શકો, પછી એ કુસંગ વ્યક્તિનો હોય, ગ્રંથનો હોય, ઇન્ટરનેટનો હોય કે કોઈ સ્થાનનો હોય, પણ તમે આના આ જન્મે ધામમાં જાઓ એવા હો, હાત જન્મે ન જાઓ એવા થઈ જાઓ. આટલો પ્રભાવ છે.
એની અસર જ એવી છે. એમાંય આપણું લોયાનું છઠ્ઠું વચનામૃત એ સંઘ શુદ્ધિનું વચનામૃત કહેવાય છે. ગજબની વાતો એમાં લખી છે. કોના ભેળા નાવા જેવું, કોના ભેળી પથારી કરવી, ત્યાં સુધીનું લખ્યું છે. અને આપણા સંતોને ભક્તોને અનુભવ છે કે અમુક મોટા સંત હોય એની પડખે જો તમે પથારી કરીને હોતા હો તો તમને કોઈ દી ભૂંડું સપનું ન આવે. આ એની તાકાત છે. અને અમુક વ્યક્તિની પાસે એ રૂમમાં હોતો હોય ને તમે જો ન્યા હોતા હો તો ભૂંડા જ વિચાર આવે ને રાતે સપના ભૂંડા જ આવે. એ વ્યક્તિનો પ્રભાવ છે. કાં તો એ જગ્યા એવી હોય ભોગભૂમિ, તમે ત્યાં હુવો બેહો પગ મૂકો ભૂંડા વિચાર આવે. બોલો, આ પ્રાકૃતિક વેધરની હું તમને વાત કરું છું, સ્થાનની. એમાં એ પ્રભાવ છે. મારા હાથમાં માળા હોય એટલે મને માળાનો સંગ થયો કહેવાય. હાથમાં માળા હોય તો સહજ બે પાંચ માળા ફરે ખરી ને ભગવાનનું સ્મરણ નામ લેવાય ખરું. એ માળાનો પ્રભાવ જ એવો છે. પણ હાથમાં હમણે દંડો હોય કે તરવાર હોય તો એનો આપણા માનસ ઉપર પ્રભાવ એ રીતનો પડે પડે પડે. માળા હાથમાં હોય તો આપણે બીજી રીતના વિચાર ને પ્રભાવવાળા હોય, હાથમાં તરવાર હોય દંડો હોય તો આપણે બીજી રીતનું જ આપણું માનસ થાય, વર્તન થાય, હલાય ચલાય બોલાય આખું ફરી જાય. કમાલની વાત છે. જોયો ને તમે એનો પ્રભાવ. આપણે આના હરિભગત છીએ. હમણાં આપણને એક સ્વયંસેવકનો બિલ્લો આપીને એક હાથમાં દંડો આપીને આમ પદવી આપે કે તમારા અહીં ઉભો રહેવાનો ને કોઈને આમ નહીં થવા દે, આપણું મગજ બધું ફરી જાય. હે દંડન પ્રભુ, મેં જોયા છે. નરમાશ કોણ અપવાઈ જાય. બોલો, એ દંડન પદવીન પ્રતાપ એમાં ક્યાં કોઈ વ્યક્તિનો સંગ છે? ખાલી આ લોકના પદાર્થ ને પદવી જ છે. ત્યાં આખું માનસ ફરી જાય એનો સંગ થતા આપણા બદલાવ આવી જાય. બોલો, એટલે આ રીતે સંઘ શુદ્ધિની બાબત તો બહુ ઝાઝી છે, બહુ ઊંડી છે, સૂક્ષ્મ છે. કેટલાય દિવસ એની વાતો કરીએ તો બધું સમજાય એમ છે. બહુ ઊંડાણપૂર્વક તો આપણે ક્યારેય આને ખેડ્યું નથી. પણ હવે હમણાં સંશોધનાત્મક રીતે આને ખેડવું છે તાકી આપણને ખ્યાલ આવે કે આપણા ઉપર આપણા સિવાયના જે કોઈ છે એનો પ્રભાવ કેટલો હોય છે. આપણા ઉપર આપણા સિવાયનું જે કાંઈ બીજું છે એની અસર કેટલી હોય છે આપણા ઉપર. તો હવે કોના કોન્ટેક્ટમાં રહેવું અને કોના કોન્ટેક્ટને હંમેશા તજવો, ટાળવો, ઓછો કરવો, આઘું રહેવું એ આપણને ખ્યાલ આવી જાય. આ સંઘ શુદ્ધિનું પ્રકરણ પૂરું થશે ત્યાં ભાન થઈ જાય. હેત શુદ્ધિનું આપણે સાંભળ્યું, વાણી વિવેક વગેરેનું સાંભળ્યું તો આપણને ઘણો ખ્યાલ આવ્યો કે આપણે ક્યાં ક્યાં થાપ ખાઈએ છીએ ને કેવી રીતે દુઃખી થાય છે ને કેવી રીતે આપણી ઉન્નતિ પ્રગતિ નથી થતી એ બધી ખબર પડે છે. માટે આ સુભાષિતમાં બહુ સરસ છે કે ભાઈ જેનો સંગ તમે કરો છો એવા તમે થઈ જાઓ છો, એવી તમારી બુદ્ધિ થાય છે, એવા વિચારો આવે છે ને તમે ધંધો એવો જ કરો, બીજું હુજે નહીં. એના આવરણમાં આપણે આવી જ જઈએ છીએ. તડકે ઉભા રહ્યો એટલે તમે તપો જ, તડકાનો સંગ કરો ને ઠરો તો, પાણીનો ટાઢો ધરો પીડ્યો એમાં પડો તો તમે ઠરો જ, એનો યોગ થાય એટલે એવા થાવ જ. ભગવાન શ્રી હરિએ પ્રથમના 18મા વચનામૃતમાં આ ઘણી ચોખવટ કરી છે. મહારાજ કે આ જીવ છે તે જેવી સ્વાગત કરે છે તેવું તેનું અંતકરણ થાય છે. તે જ્યારે એ જીવ વિષયી જીવની સભામાં બેઠો હોય અને તે જગ્યા પણ સુંદર સાત માળની હવેલી હોય, તે હવેલીને વિશે કાચના તકતા સુંદર જડ્યા હોય અને સુંદર બિછાના કર્યા હોય, તેમાં નાના પ્રકારના આભૂષણ
તથા વસ્ત્રને પહેરીને વિષયીજન બેઠા હોય અને દારૂના શીશા લઈને પરસ્પર પાતા હોય ને કેટલાક તો દારૂના શીશા ભરેલા પડ્યા હોય અને વેશ્યાઓ થઈ થઈ કાર કરી રહી હોય અને નાના પ્રકારના વાજિંત્ર વાગતા હોય તે સભામાં જઈને જે જન બેસે તે સમયે તેનું અંતકરણ બીજી જાતનું થઈ જાય છે. થઈ જાય કે ન થઈ જાય? થઈ જાય. એ બધી અસર એને થાય જ. એના વિચારોમાં આ બધું પ્રવેશે જ. ન ગમતું હોય ને આવી બધી બાબતમાં, હેત ન હોય, પસંદ ન હોય, તો પણ એકવાર, બે વાર, ત્રણ વાર, ચાર વાર જો આ બધું સેવન કરે, ગમવા માંડે, તે એવું ગમવા માંડે, બીજો છોડાવે ને તોય છૂટે નહીં, એવું ઘરી જાય જીવમાં. બોલો, આ દારૂની બીડી જે પ્રથમ પીવે છે ને ત્યારે એને કાંઈ ગમતું નથી, કોઈક પાય તો મોઢું બગાડીને પીવે, પણ એક વાર, બે વાર, ત્રણ વાર એવાના સંગે રહે અને પછી જે ચસ્કો લાગે પછી એને શીખવાડનારા છોડી દે પણ આવડવા ન છોડે, એવું ઊંડું ઉતરી જાય. આવો ખરાબ સંગ થાય તો એની અસર થાય, થાય ને થાય. અને તૃણની ઝૂંપડી હોય ને તેમાં ફાટેલ ગોદડીવાળા પરમહંસની સભા બેઠી હોય ને ધર્મજ્ઞાન વૈરાગ્ય ભક્તિ સહ વર્તમાન ભગવદ્ વાર્તા થતી હોય તે સભામાં જઈને જે જન બેસે ત્યારે તે સમયે તેનું અંતકરણ બીજી રીતનું થાય છે. એ સભામાંથી ઉઠીને આ ભજન પ્રકાશ હોલની સભામાં આવીને બહેન સાગર કથા સાંભળે, રાજા ધીરાજની હામું જોઈ રહે, સંતોના દર્શન કરે, કીર્તન ભજન થતા હોય, એમાં એ ગુલતાન થાય તો આખું પાછું અંતર બદલે. જેમ તડકેથી માણા એસીમાં આવે ને જેમ ટાઢપ થાય ને બદલે, એમ બદલે. આટલો સંઘનો પ્રભાવ છે જ. આપણા ગુરુ સદગુરુ ગોપાલ સ્વામી એવું કહેતા કે જેમ બાળકને જેવી ગળહુતી પાય તેવો તે બળિયો થાય છે. તે ગળછૂચીને ઠેકાણે તો સંઘ જાણવો સ્વામી કે સંઘ, તે જેવો સંગ કરે એવો તે થાય. વિદુર નીતિમાં કહ્યું છે, આદૃશ્ય સન્નિવિશતે યાદૃશામ ચોપસેવતે યાદૃગ ગિચ્છે ચ ભવિતુમ તાદૃગ ભવતી પુરુષ. યાદૃશ્ય સન્નિવિશતે કહેતા પુરુષ જેવાની સાથે બેસે કે સંગ કરે છે. યાદૃશ્યામ ચોપ સેવતે અર્થાત જેવાની સેવા કરે, જેવા પુરુષનું સેવન કરે. અને યાદૃક ઈચ્છેત ભવિતુમ, અને જે જેવો થવાને ઈચ્છે તાદૃક ભવતી પુરુષ, પુરુષ એવો થઈ જાય. જેવાના કોન્ટેક્ટમાં રહે, જેવાની સેવા કરે અને જેવો થવાનો ઈચ્છે એવો થઈ જાય. તો આપણે હારા થવું છે તો હારાના કોન્ટેક્ટમાં રહેવું, સારાનું સેવન કરવું અને સારો થવાનો, સારો રહેવાનો સંકલ્પ રાખવો તો એવું થઈ જશે. બોલો, ફેર પડે? આ વાત આપણે જાણીએ છીએ, સંગ એવો રંગ. તેમ છતાંય ક્યારેક ક્યારેક આસક્તિને લઈને કે આપણા પૂર્વના એવા દોષ કે સ્વભાવને લઈને આપણને હારા નથી ગમતા ને મોળા ગમે છે. અક્ષરધામમાં લઈ જાય એવાની યારે ભળતું નથી, ફાવતું નથી, નરકમાં લઈ જાય ને એવાની યારે મોઢા ઘસીએ છીએ ને બહુ મજા આવે છે. કેટલી હદની મૂર્ખાઈ કહેવાય. આપણું ખરેખર હિત કરે એવા હોય એની યારે આપણને ક્યારેક ક્યારેક દાજ ચડે છે ને એમ થાય છે કે આ ઘેરો તમે બધા, અને આપણને છેતરીને કાપીને વેતરી નાખે હોય ને એની યારે જામે. બોલો, કેમ જે આપણું નબળું પાસું જાણીને એનું બરાબર પોષણ કરતો હોય, એને તો સ્વાર્થ સિદ્ધ કરવો હોય આપણને છેતરીને. એને ખબર હોય કે આને આંખ ખંજોળી બહુ ગમે, એમ કરીને આપણને ઊંઘાડીને આપણને લૂંટી લે. અને ઓલ્યો આપણને ગમે એમ ન કરે, આપણું સારું થાય એમ કરે, ત્યારે એ આપણને ગમે નહીં. ગજબની વાત છે ને.
उत्तमान एव सेवेत प्राप्त काले तो मध्यमान अधमांस्तु न सेवेत यह इच्छेत भूति मात्मनः। जो तुम्हें तुम्हारी उन्नति इच्छता हो, चढ़ती कला इच्छता हो, तो ध्यान रखो उत्तम उत्तम ने सेवो। उत्तम न मले तो मध्यम सेवजो, पण अधम ने तो कोई दी सेवता नहीं। उत्तम में उत्तम शास्त्र नो संग राखो, उत्तम में उत्तम पुरुष नो संग राखो, उत्तम में उत्तम स्थान नो संग राखो, उत्तम में उत्तम धरती वायु आकाश बधु जे कई होय ते हारू जोवो, हारू सांभळो, तो तमे खरेखर हारा महान थई जशो। માણસોને ઘણી વખત આ બધું સત્ય ખ્યાલમાં નથી એટલે ગાફલાય બહુ રહેશે માણસને, એમ કહેવાય એમાં શું થઈ જાય, એટલે થઈ જાય, થઈ જાય, એમાં જ થઈ જાય। ખરાબથી ડરો, ઘણા માણસને ખોટી જિજ્ઞાસાઓ બહુ હોય છે, બસ જાણું યોગ્ય અયોગ્ય કામનું નહીં કામનું શું છે શું છે, એવા અંદરથી આમ ચંચળ હોય છે ને તે બધું જાણવું, એ માણસ બહુ હેરાન થાય। ત્યારે ઘણા માણસને નક્કી છે કે મારો જીવન ધ્યેય આટલો છે અને મારા જીવન ધ્યેય માટે ઉપયોગી આટલું છે અને બાકીનું મારે ઉપયોગી નથી, તો મારે એને જાણીને કામ જ શું છે, એટલે એ કાઢી જ નાખે, જાણે જ નહીં, મારે જાણવું જ નથી, મગજમાં ગાલવું જ નથી, કેમ જે હું એને મગજમાં ગાલીશ તો એના વિચારો અમથેમ થશે ને, અને એના વિચારો જ્યાં સુધી આવશે ત્યાં સુધી મારે જે વિચારો કરવા છે, ધ્યેય સિદ્ધ પ્રાપ્ત કરવો છે જે ધ્યેય, એમાં તો વિક્ષેપ થાય જ ને, ડિલે થાય કે નહીં થાય। એટલે એ ચતુર માણસ છે, પોતાની ધ્યેય પ્રાપ્તિમાં મોડું થાય એવું એ કાંઈ પોતે જાણે વિચારે નહીં, એમાં સમય બગાડે નહીં। અરે બુદ્ધુ માણસ હોય એને એવું કાંઈ ભાન પડે નહીં, અને એવા માણસ ક્યારેય ધ્યેય સિદ્ધિ પામતા જ નથી, વાતું ગમે એટલી કરે નહીં ધ્યેયની, પ્રગતિ ન થાય। કારણ કે તમારે પંથ કાપવો હોય તો એક દિશા તરફ જ ચાલવું જોઈએ, ઘડી ગોગમણા ને ઘડીક આથમણા, ઘડી ગોગમણા ને આથમણા હાલો તો પંથ કપાય જ નહીં, આટલી તો માણસને ખબર જ પડે ને, આટલી ખબર ન પડે એને તો ઝાઝી ઝાડધારી મતી કહેવાય। એ ખુદ સુખી ન થઈ શકે જીવનના અંત સુધી, અને એને લઈને બીજા સુખી ન થાય, માટે ચેતવું પડે કે જે મારે જોતું નથી એનું મારે કામ શું, શું કામ હું એમાં સમય બગાડું, મારે શું એનું કામ। અમારા ડૉક્ટર સુખબીરસિંહ કહેતા હતા કે વિનોબા ભાવેના ભાઈ હતા, એને લગ્ન નહોતો કર્યો, પૂનામાં મારી હારી હતા, પછી કે પેલા ડાક્ટર હતા તે પતિ પત્નીને ઝઘડા વારે વારે થાય, તેણે વિનોબા ભાવેના ભાઈને પૂછ્યું કે આ બધા ઝઘડા થાય એનો કંઈક તમે ઉપાય બતાવો, તો કે મેં કોઈ દી એ બાબતમાં જાણ્યું વિચાર્યું નહીં, તો કે મારો એ માર્ગ નહીં, હું કોઈ દી વિચારતો જ નથી, સ્ત્રી બાબતનો કોઈ દી કોઈ વિચાર હું ન કરું, કે એનો શું સ્વભાવ હોય ને એને શું ટેવું હોય ને કેમ ઝઘડો કરે ને હું કાંઈ, મારે શું કામ, મારે એનું કામ જ નથી, કે આવો જવાબ દીધો। ત્યારે ઘણા માણસોને બહુ જિજ્ઞાસા હોય, ઝીણું ઝીણું સંશોધનને જો જોન જાણ જાણ કરે, એ ત્યાગી હોય સાધુ હોય એને એનું કોઈ કામ ન હોય, એની જરૂર ન હોય, એનો એ માર્ગ ન હોય, તો એના સંકલ્પો એની બાબતનું જાણવાનું જોવાનું વિચારવાનું મનમાં રિયાઝ કરે, આ બહુ જાજી જાડધારી મતી કહેવાય, બિનપ્રિયોજન છે। જીવન ધ્યેય ડિલેથી જાય, હોય પણ શ્રેય સાધક પુરુષ એના શ્રેયને સિદ્ધ કરવા જતો હોય, વચ્ચે જેટલું બિનજરૂરી જાણે માણે એટલો મોડો પહોંચે પોતાની મંજિલે, અને બધું પડ્યું મૂકે ને મંડાઈ પડે એક જ વાત લઈને તો વહેલો પોગે। આપણે કરોડો યુગોથી જન્મ મરણ ભોગવીએ છીએ, હજી પરમાત્માના સ્વરૂપને પામ્યા નથી, એનું જો કોઈ કારણ હોય તો આટલું જ છે,
કે આપણે એક ધ્યેય એક દિશા નક્કી કરીને સતત હાલ્યા જ નથી. બીજું ત્રીજું બધું જાણતા ગયા, માનતા ગયા, ભોગવતા ગયા, વિચારતા ગયા, એટલે પણ એ પુગાણું જ નહીં. માણસની જિંદગીની મર્યાદા છે ને, ગણીને શ્વાસ આપ્યા છે, શ્વાસ પૂરા ન થાય એ પહેલાં એણે મંજિલ કાપી નાખવી પડે. આયુષ પૂરું થઈ જાય ને એ મંજિલને પહોંચે નહીં તો બીજો જન્મ રિન્યુ થાય અને મૂર્ખમાં ગણાય. ચતુર માણસ તો આયુષ ખૂટે પહેલાં, શ્વાસની દોરી તૂટે પહેલાં ધ્યેય સુધી પહોંચી જાય. એને ખ્યાલ હોય, આયુષ જાજી ન હોય, ભાગો જે કરવાનું છે પહેલાં કરો, નહીં દેહ પડી ગયો, આ બધું જોવા જાણવા માણસ મરી જાય, દિશાઓ થાય આપણે. અને મૂર્ખને એવું તો કાંઈ ખબર જ પડતી નથી, તો રખડ્યા જ કરે, નો ક્રવણ કર્યા જ કરે, નો માથા મારવાના હોય ત્યાં માથા માર્યા જ કરે, નો જોવાનું નો જાણવાનું હોય એમાં એમથે એમ તો જોવે જાણે, એની શાંતિ જ નહીં, એને કાંઈ ધ્યેય જ નથી શું કરવાનું. એનું જેવાના યોગમાં જેવાના સંઘમાં આવી જાય એવો થઈ જાય. હા, નક્કી જ નથી એને, કોઈ દી એમ ન થાય કે આનું મારે શું કામ છે. અમુક માણસને એ બહુ ખબર હોય, એને હોશિયાર કહેવાય. ભાઈ, તમને શ્રેષ્ઠ ન મળે તો મધ્ય, પણ નબળું તો તમે છે ને સેવતા જ નહીં કાંઈ પણ. સારા સંગીતકાર થવું હોય તો સારામાં સારું સંગીત સાંભળવું જોઈએ, નબળું સાંભળે તો એ નબળો થઈ જાય. સારા ચિત્રકાર થવું હોય તો સારામાં સારા ચિત્ર હોય એ જ એને નિરખાય, નબળું ચિત્ર જોવાય નહીં, કેમ જે એનો પાસ લાગે પછી એનાથી સારું ચિત્ર ન થાય. એમ જેને શ્રેષ્ઠ થવું છે એને શ્રેષ્ઠનો જ સંગ રખાય, બીજો નહીં. આપણે અનાદિ મુક્ત થવું હોય તો ભગવાન સામું જ જોઈ રહેવાય, તો જ અનાદિ મુક્ત થવાય. બીજું બધું જોજો કરીએ તો કાંઈ, ભગવાન જેવું અનાદિ મુક્તનું પદ આપણને કોઈ દિવસ ન મળે. હે, ઈચ્છેત ભૂતિમ આત્મનઃ, જો પોતાની ઉન્નતિને ચાહતા હો તો સારું સારું શ્રેષ્ઠ શ્રેષ્ઠ સેવો. આ ધરતી ઉપર હારું અને મોળું બે છે, બધી વસ્તુ હારી યા તો મોળી હોય, બધી જ વસ્તુ. સારું સારું સેવો તો હારા થાવ, નબળું નબળું સેવો તો નબળા થાવ. સંઘનો વ્યક્તિ પર ખૂબ જ પ્રભાવ પડે છે. ગુજરાતી કહેવત છે, સંઘ તેવો રંગ, કાળિયા પાસે ધોળિયો બાંધે, વાન ન આવે પણ શાન આવે. આવે કે ન આવે? હા, એક બાપાના હાથમાં ગુલાબનું ફૂલ આપીએ અને એક બાપાના હાથમાં ડુંગળી આપીએ, ગુલાબનો ફૂલવાળો આમ પાંદડી ખોલે જાય અને ડુંગળીવાળો પાંદડું કાઢે જાય, શું થાય બેયને? ગુલાબનો સંગ કરે અને ગુલાબની કોમળતા, શીતળતા, સુગંધિતા પ્રાપ્ત થાય, પાંદડે પાંદડે ફોરેમ છૂટે. ડુંગળીનો સંગ કરે એને આંખમાં પાણી માંડે આવવા, ગંધાય ભૂંડી ભૂખ. આપણે જો સારાનો સંગ કરશું તો ગુલાબ જેવું જીવન બનશે, નબળા ગંધારાનો સંગ કરશું તો આપણે ડુંગળી થઈ જવું, સમજ્યા? એટલે આપણે ત્યાં કોઈ માણસ સારો ન હોય ને તેને બીજા એમ કે, હે એ ડુંગળી આવ્યો તો એમ કે, એ ડુંગળી નહીં આવ્યો તો એવું કે, એને ડુંગળી જ કે. ખરું ખોટું? મોગરાનું સફેદ ફૂલ હોય ને સુગંધી આવતી હોય કેવું સારું. હે, મોગરાનું ફૂલ સખી, મોગરાના ફૂલ સીજીને પ્યારા બહુ. તો કોઈએ પદ બનાવ્યું, ડુંગળી રે વાહ ડુંગળી. હવે આપણે ડુંગળી જેવા માણસનો સંગ કરીએ તો ગંધારા જ થઈ જાય. તો ડુંગળી ખાધી હોય પછી ઓડકારા કેવા આવે? તો કોઈક ડુંગળી ખાઈને પડખે ઊભો હોય તો એને આ કરીને ગંધ આવે, આપણને એમ ત્યાં ડુંગળીઓ આવી ક્યાં આવ્યો. માટે હંમેશા સત્સંગ કરો, સંતજનના સંગમાં રહો, સજ્જનના સંગમાં જ આપણી ચડતી છે.
દુર્જનના સંગમાં પડતી છે પડતી છે પડતી છે. રંગને આધીન પાણી, રંગને આધીન પાણી અને સંગને આધીન પ્રાણી, એ વાત મેં જાણી બહુ વખાણી. રંગને આધીન પાણી, જેવો રંગ નાખો એવું પાણી એવા રંગનું થઈ જાય. અને સંગને આધીન પ્રાણી, જેવો સંગ કરે એવો એ પ્રાણી થાય. એક પટેલને ઘેરે ગાયને ઘોડી બે હારે વિયાણા, તે વાસળીને વશેરું ભેળા રે. હવે જિંદગીમાં કોઈ દી ઘોડું બેહે નહીં, જન્મે ને જ મરે ત્યાં સુધી. પણ વાસળીને સંગ્યા વશેરું બેહવા શીખી ગયું. જોયો સંગનો પ્રભાવ આમ છે. અરે ઓલા બકરા ભેગો સિંહનું બચ્ચું વયું ગયું, બકરાને અરે ઘાસ ખાવા માંડ્યું. સો લાંઘણ કરી મરી જાય કેસરી, કોઈ દી ઘાસ ન થાય, પણ બકરા ભેળું રહ્યું ને. એ સિંહ ભાળીને ભાગ્યું. સિંહ કે ઉભો રે, એ માંડી નાખશો નહીં કે. અરે પણ તું મારા જેવો છો, જો આ પાણી મોઢું તારું મારું રૂકું છે, માંડ સમજાવ્યો. આવું થાય છે લ્યો, સંગનું એટલું બધું જોર છે. માણસ પોતાને ઠામુકો ભૂલી જાય એટલો સંગનો પ્રભાવ છે. એક ભાઈ પોપટ પ્રેમી હતા, સમજ્યા, હોય બે પોપટના બચ્ચા પાડ્યા. પછી બિચારાને પૈસાની જરૂર ને હાવ ગરીબ, ન છૂટકે બચ્ચા વેચવા નીકળ્યો. તે એક બચ્ચું એક કસાઈએ લીધું અને એક બચ્ચું એક પંડિત લે લીધું. એ બે લઈ ગયા. મહિનો દાડો થયો અને એમ થયું કે મારા બચ્ચા તે ઘરે શું કરતા હશે જરા તપાસી આવું. તે કસાઈને ઘરે આવ્યો, એ તો બચ્ચું ગાળ્યું બોલે, હા મારો કાપોન ગમે એવું બોલે, ઊભું ન રહેવાય એવું. અરે કે મારું બચ્ચું આવું થઈ ગયું. પછી પેલા પંડિતને ઘરે ગયો, ત્યાં તો બચ્ચું કે સુસ્વાગતમ, હા ઉપનિષદની શ્રુતિ બોલ્યું, શ્લોક બોલ્યું, કેમ જે હારે ઘરે ગયું ને તે સંસ્કારી થયું. આમ સંગનો પ્રભાવ છે. જો ને આ બધા અહીં આવ્યા છે છોકરા, તે ચોપાઈ બોલે છે કે નહીં, સોઠા બોલે છે કે નહીં, એને મામાને ઘરે ગયા હોય ગાળ્યું જ બોલે ને બીજું બોલે. ત્યાં એ જ શીખે ને, અહીં આવ્યા તો ચોપાઈ ને સોઠા શીખ્યા, અને બીજે ત્રીજે ક્યાંક ગયા હોય તો ભાઈ ભાઈ ની ગાળ્યું શીખે. સંગ એવો રંગ. કેમ છોકરાઓ બોલ્યા નહીં? અમુક તો ઘર જ એવા હોય, બે દી છોકરો ત્યાં જાય ને ત્યાં ગાળ્યું બોલવામાં એકો થઈને આવે. એ કઈ ગાળ છોકરા ન આવડતી હોય, પણ અમુક શેરીઓમાં અમુકના સંગે બે દી રાખો, બધી શીખીને આવે. પાવરફુલ આવું છે. નબળા સંગે થઈ જાય ને પછી કઠણાઈ કરી નાખે. હું ક્યારેક ક્યારેક કહું છું, તમને ખબર હોય, નબળો ડ્રાઈવર ન રાખો, નબળો રસોઈયો નહીં, નબળો દરવાણી નહીં, ઘરમાં નબળો નોકર ન રાખવો જો જીવતા રહેવું હોય તો. આ બધા જ દુર્ગુણોને આવવાના દરવાજા છે. સોડા કાઢી નાખે તમારા, ખબર પડે કે આમાં આવી હલકાઈ છે, વહેતો થા. ભલે થોડોક વધારે પગાર દેવો પડે, કારણ એનું એવું છે કે તમારા પરિવારને આનો સંગ રહે છે, આનો સંગ રહે છે, એની અસર આવે. તમે ક્યાંય ફરતા હો, તમારા બાળકોને ઝાઝા નોકરો જ રમાડે. એ નોકર કુટે વાળોને ખરાબ હોય તો તમારા બાળકોને એ ખરાબ કરે કે ન કરે? આટલા છોકરાને યુવાનો અહીં આવ્યા છે, એમાં એકાદો લબાડ હોય ને કુટેવ વાળો હોય, બીજાને કુટેવ શીખવાડે કે ન શીખવાડે, ખરાબી શીખવાડે કે ન શીખવાડે? અહીં આવીને ન કરવાના ફોનને, ન કરવાના ધંધાને, ન કરવાની ક્રિયા કરે કે ન કરે આવડા? એમાં જેટલા હળેલ હોય એ બીજાને હારા નહીં બગાડે. સંગ વસ્તુ એવી છે, ધ્યાન રાખવું પડે. હળેલને તો રખાય જ નહીં. સ્વામિનારાયણ ભગવાન કરુણાના સાગર કહેવાય, દયાળુ મૂર્તિ કહેવાય. ભગવાન શ્રી હરિએ એમ કીધું કે સત્સંગ કર્યા પહેલાં
બાય અને ભાઈ ગમે એવા હોય પણ એને વર્તમાન ધરાવીને સત્સંગમાં લેવા, પરંતુ સત્સંગમાં આવ્યા પછી જો કુપાત્રપણું રાખે તો કાઢી મેળવા. દાખલો આપ્યો કે જે અંગને કીડિયારાએ ખાધું હોય એટલે કીડિયારાનો રોગ થયો હોય એ અંગને તુરંત કાપી નાખો તો પંડ્ય કુશળ રહો, પણ એનો જો લોભ રાખો તો આખું અંગ હડે અને મૃત્યુ થાય એમ. એવા હડેલનો જો લોભ રાખો તો એ હડેલ બીજાને હેડવે અને પછી ત્રીજાને, પછી એનું થાય ટોળવું અને પછી કાઢ્યું કઢાય નહીં. એવું લગભગ બધે થયું છે. પહેલેથી સાવધાન રહ્યા નહીં, પછી એનું ટોળું વધી ગયું, પછી જ્યારે એને કાઢવા ગયા ને ત્યારે હામાં થયા. કાઢી જવો અમને કે. અને ક્યાંક તો એવું થઈ ગયું, સંસ્થાન મંદિરના વ્યવહાર મોટા પડી મોટા પોળા થઈ ગયા અને માણસો થોડા હોય અને બધો વ્યવહાર આના હાથમાં આવી ગયો હોય, ખળ લિમિટેડ કંપનીના હાથમાં. પછી એને કાઢે તો કોણ આરતી કરે ને કોણ ઓફિસમાં બેહે ને કોણ યાત્રાનું સાચવે ને કોણ મહેમાનનું કરે ને કોણ રહોડું કરે ને કોણ વલું કામ કરે, એટલે પછી હેઠું જોઈને નો છૂટકે બધો હળો હાંકી લેવો પડ્યો છે. હારી હારી સંસ્થાઓમાં મંદિરોમાં ને સંપ્રદાયમાં પહેલે જ જાગ્યા નહીં, એ ખડ્યો ને બગડ્યો ને એને સુધાર્યો નહીં, કાઢ્યો નહીં, તે બધું હડી ગયું. અને લોભ રાખ્યો માણસોનો કે ભલે જરાક એમ છે તેમ છે પણ આટલું હાચવે છે, કામ કરે છે એટલું. મહારાજે ના પડી, લોભ ન રાખતા, લોભ ન રાખતા, પ્લીઝ માણસનો લોભ ન રાખતા. જ્યાં માણસનો લોભ રાખવામાં આવે છે ત્યાં નબળા માણસ નહીં, લોભને લઈને છોડી શકાતા નથી. ખોટી મોહબત રાખો છો કલ્યાણ સિવાયની, એ નડે છે. એવી હેતપ્રીતથી બંધાયેલા માણસો દુષ્ટનો ત્યાગ નથી કરી શકતા, પછી બધું હડે છે, પછી બધું નબળું પડે, એની વેદના ઘણી થાય. કોક માલિક હારા હોય એને પણ કરાય છે. સાંભળ્યો, સંગની જબરી અસર છે. મને આ વાત બહુ જ ગમે છે. કારિયાણીમાં વસ્તા ખાચરની ઘોડીને વશેરા કાણા આવતા, તે મહારાજ કારિયાણી ગયેલા. તે મહારાજને પૂછ્યું કે મહારાજ આ વશેરા કેમ કાણા આવે છે, અમે ઘણા ઘોડા બદલ્યા પણ વશેરા કાણા જ આવે છે ને, ઘોડી તો બે આંખી હાવ હારી છે. પછી મહારાજ હંસ્યા. મહારાજ કે તમારી ઘોડીનો ચાકર છે ને એ કાણો છે કે નહીં? તો કે હા. પણ કે એને નાને શું? મહારાજ કે એ જ છે આ સંઘનો પ્રભાવ. તમારી ઘોડીને એના અશોપાળ એટલે કે ચાકર ઉપર અતિ હેત છે. સાંભળજો, અતિ હેત છે એટલે વશેરા કાણા આવે છે. ન મનાય એવી આ સત્ય ઘટના છે, આપણા ગ્રંથમાં લખાણી છે. જબરજસ્ત વિજ્ઞાન છે આ, એકદમ સાયન્સ આમાં છે. અને કારિયાણીના વસ્તા ખાચરે ઘોડીનો ચાકર બદલી નાખ્યો અને પછી વશેરું બે આંખે સંપૂર્ણ આવ્યું, ત્યારે એને એમ થયું કે કમાલની વાત છે. સાંભળ્યો, તો એક ઘોડા જેવા પ્રાણીને મનુષ્ય સાથે હેત થતા એના ગર્ભમાં બાળક બાડું આવે, ઓલો ભાઈ બાડો એટલે, તો આપણા જીવનમાં આવી કોઈ અસરો નહીં હોય? કોઈ દી તપાસ્યું? કોઈ દી વિચાર્યું? અહીંયા આટલા બાળકો બેઠા છે, આ 100 જેટલા કે વધારે છે. ભાગ્ય કોક બાળકને આમ દાંત વધારે પડતા બારા હોય અને એને વાળે બાંધીને આમ ખેંચીને હરખા કરવા પડે, એવો લગભગ બાળક નહીં હોય એમાં. અમે અમેરિકા જઈ અને ત્યાં 25-50 છોકરા બેઠા હોય ને, 25-50, એમાંથી અડધા ઉપરના દાંત વાંદરાની જેમ બારા હોય ને, એને વાળે બાંધીને અંદર હરખા કરવાની ચિકિત્સા ચાલતી હોય છે. શું એનું કારણ? શું કારણ? આના ઇન્ડિયાના માણસો અમેરિકામાં ગયા છે, અહીં કોઈને દાંત એમ નથી આવતા. ઇન્ડિયન જ છે એ બાઈન ભાઈ બે, તો એના છોકરાના ડાસા વાંદરા જેવાના દાંત બહાર નીકળી ગયેલા. આવા પ્રજા કેમ ને પાકે છે આપણા ભારતીયોને પણ?
संशोधन करो, संशोधन करवा जो विशेष छाती मोटा लांबा वैंद्र्य जेवा समझो ने એના મા બાપના મોટા જેવો સરસ હોય, ગોળ મટોળ દાંત બાંત બધું સારું હોય, અને છોકરો વાળું વાંદરે જેવું થાય. શું કારણ આનું? કોક તો તપાસ કરો, છે વિચારવા જેવું. કાંઈક આ ઘોડીને અને એના ચાકરને કાંઈક જે સંબંધ છે એવો કાંઈક હશે તો જ થાય. બોલો, એવી તો બહુ વાતો છે, આપણે જાણી નથી. અજબ ગજબની વાતો છે, આપણને જાજી બુદ્ધિ નથી, બહુ વિચારતા આવડતું નથી. આપણે તો ક્યારેય આ જાણ્યું ખવડ્યું ખંખોળ્યું નથી, ખબર જ નથી. એમને આમ જીવવી છે જન્મ, એટલે કોઈ પૂછે કેમ જીવો છો, મરી ગયા નથી એટલે, બાકી કાંઈ ખબર કોને. સાંભળો કેવી અસર થાય છે, કેવી અસર થાય છે. અને એમય થાય, ઘોડું બાડું હોય સમજાણું, અને કોઈ બેનને એ બહુ વાલું હોય તેનો છોકરો બાડો આવે, બોલો ત્યાં અસર થાય ઠેઠ. આ સામાન્ય વિજ્ઞાન નથી, જબરી વાત છે. આપણા બાળકો સત્સંગી નથી થતા, કુસંગી થઈ જાય છે. આપણે મા બાપ સત્સંગી હોઈએ તોય છોકરા બગડે છે, એના ઘણા કારણ છે. મા બાપનું છોકરા માનતા નથી, મા બાપને જરાય ગણતા નથી, એનાય ઘણા કારણ છે. એમાં બાળકોનો વાંક લગભગ હોતો નથી, મા બાપનો જ વાંક હોય. મા બાપે કોઈ દી એ ધ્યાન નથી રાખ્યું કે આ છોકરાની આંખો હંમેશા અમારા જીવન ઉપર, વાણી વર્તન ઉપર મંડાયેલી છે. અમે જો કાંઈક ખોટું બોલતા હશું, ખોટું કરતા હશું, અમારામાં કાંઈક નબળાયું હશે, તો એની અસર આ બાળક ઉપર પહેલી પડવાની છે. એ અમારું માનવાનું નથી, વજન જ ન પડે. એમાંય જે જે ગ્રહસ્થો બાઈ અથવા ભાઈ ડબલ જીવન જીવે છે, એના બાળકો બગડેલા જ થવાના, કારણ કે બાળકો રોજ જોવે છે. મારી બાન મારા બાપા કેટલો દંભ કરે છે ને કેટલું ખોટું બોલે છે, કેટલું ધંધામાં ને વ્યવહારમાં ખોટું કરે છે, એ છોકરાને બધી ખબર હોય. આવું એ છોકરા કેમ માને? પછી એને ધર્મનો ઉપદેશ દે, છોકરા એમ જ કે તમારી કરતાં અમે સારા છીએ, એમ જ કે. છોકરા જોતા હોય, જે મા બાપ પોતાના દાદા દાદીની સેવા ન કરતા હોય એ છોકરાને ન ખબર હોય. છોકરાની વહુ આવે અને પછી છોકરાની મા એમ કે તારી વહુ કાંઈ મને બહુ ગણતી નથી, એટલે છોકરો એમ જ કે તમે મારી માને કેટલા ગણ્યા, હું જોઉં છું. તમે તમારા હાહુને કેટલા માન્યા બા, ઈ કહો. રોજ પગ દાબતા હતા ને, કેમ બા બેસ મૂંગો કેસ. હું ભલે મારી હાહુની નહોતી સેવા કરતી, પણ તારી વહુએ મારી કરવી જોઈએ. કરશે, રાહ જુઓ. તમારામાંથી કાંઈ શીખે જ નહીં, બહાર શીખવા જાય કોકને ઘેરે. તમે એને સારો સંગ નથી આપ્યો, સારો સહવાસ નથી આપ્યો. કેમ જે તમે ભંગારિયા અને તમારો જ એને સહવાસ, પછી ક્યાંથી હારા થાય? હારા થાય ક્યાંથી? દેખો, આજનું વિજ્ઞાન તો ગર્ભ સંસ્કારને પણ સ્વીકારે છે. જે સ્ત્રી ગર્ભાધાન બાદ જેવું જેવું આચરણ કરે છે, એવા સંસ્કાર એના બાળકને ઉતરે છે અંદર, પેટમાં હોય ત્યાં. બોલો, ખરાબ પિક્ચર જોવે ને તો એનું બાળક ખરાબ જન્મે છે. ઓલી
લોકો વાત કરે છે કે એક છોકરો બોલવા શીખ્યો ત્યાં શોલેના ડાયલોગ બોલતો, અરે ઓ કાલિયા તેરા ક્યાં હોગા. પછી જાણ્યું આમ કેમ એમ, પછી એની બાઈએ કીધું કે એ છોકરો પેટમાં હતો ત્યારે મેં 21 વાર શોલે ફિલ્મ જોઈ. તે છોકરાને ઉતરી ગયા ડાયલોગ બોલો. હા, એટલા માટે આપણી હિન્દુ સંસ્કૃતિમાં માતા અંતરવર્તીની થાય પછી એનું જીવન પવિત્ર હોવું જોઈએ, બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. કોણ કરે છે? એટલે આપણા શાસ્ત્રોએ કહ્યું કે નારી રજસ્વલા ન થાય તો સ્ત્રી સંગ થાય નહીં. પેટમાં બાળક હોય તો સંગ ન થાય. કોણ પાળે? સારા સંતાનની ઈચ્છા બધાને છે, એમના મારા સંતાન થાય. બાળક ઉદરમાં હોય ત્યાં જ તમે એને આખો બગાડી નાખ્યો હોય તમારા વર્તનથી, પછી છોકરો જન્મે અને આશા એવી રાખે કે ખરેખર હારો હોવો જોઈએ, રાહ જુઓ તમે હળેલા ને તમારી પ્રજા હારી કેમ થાય. સંસ્કાર લાગે છે. ગર્ભવતી માતાએ એવું ખવાય નહીં, એવું જોવાય નહીં, એવું સંભળાય નહીં. હા, એને તો કથા, ભક્તિ, ભજન, કીર્તન, નબળા પુરુષનો ફોટોય ન જોવે, એની એ બાળકને અસર થાય. બોલો, આ બધી સત્ય વાત છે. જીજાબાઈના પતિ ગુજરી ગયા ત્યારે જીજાબાઈ એના ગુરુ રામદાસ સ્વામી પાસે ગયા હતા અને બહુ રડી પડ્યા હતા. ચિંતા કરી હતી કે આપણી હિન્દુ સંસ્કૃતિનું શું થશે એમ. ત્યારે એના ગુરુ સ્વામી રામદાસજીએ એવું કીધું કે બેટા દીકરી, ચિંતા કરીશ નહીં, હું અહીં રામાયણના સુંદરકાંડનો પાઠ કરું અને તું ઘેર બેઠા સુંદરકાંડનો પાઠ કર. તારા ઉદરમાં રહેલ બાળક એ સંસ્કાર લઈને જન્મશે, તેથી હિન્દુ ધર્મનો તારણહાર બનશે. પછી શિવાજી પેટમાં હતા ત્યારે જીજાબાઈએ રામાયણ વાંચવાંચ કર્યું, સુંદરકાંડના પાઠ કર્યા, ભજન કર્યું, રામ લક્ષ્મણની કથા સાંભળી તો શિવાજી એવા જોરદાર પુરુષ થયા. હમ, હેજી આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈએ જન્મા બાળ. શિવાજીનું આલડું બહુ પ્રસિદ્ધ છે. માતા જીજાબાઈ ઝુલાવે શિવાજીને નીંદ રૂનાવે, માતા જીજાબાઈ ઝુલાવે શિવાજીને નીંદ રૂનાવે, ધણણ ડુંગરા ડોલે શિવાજીને નીંદ રૂનાવે, ધણણ ડુંગરા ડોલે શિવાજીને નીંદ રૂનાવે. સાંભળેલી બાળે રામ લક્ષ્મણ ની વાત, પેટમાં પડીને સાંભળેલી બાળે રામ લક્ષ્મણ ની વાત, હજી પેટમાં પડીને સાંભળેલી બાળે રામ લક્ષ્મણ ની વાત, પેટમાં પડીને સાંભળેલી બાળે રામ લક્ષ્મણ ની વાત. માતાજીને મુખ છે દીધી ઓડિયાની ઊંઘ તે દીધી, માતાજીને મુખ જે દીધી ઓડિયાની ઊંઘ તે દીધી, માતાજીને મુખ જે દીધી ઓડિયાની ઊંઘ તે દીધી, માતાજીને મુખ જે દીધી ઓડિયાની ઊંઘ તે દીધી. શિવાજીને નીંદ રૂનાવે માતાજી જા પાય ઝુલાવે, શિવાજીને નીંદ રૂનાવે માતાજી જા પાય ઝુલાવે. આ ગર્ભના સંસ્કાર છે. બધા સંસારી લોકો સારા સંતાનની ઈચ્છા રાખે છે, પણ સારા સંતાન માટેના પાળવા યોગ્ય નિયમો કોણ પાળે છે?
પછી પ્રજા આવડવીતરી થાય જ નાક કપાવે એવી. નિયમ પાળ્યા નથી એના ફળ તો ભોગવવા પડે કે ન પડે, જાણે બધું મનમાં શું કરે. સીતાજીને ઋષિઓના આશ્રમમાં મોકલ્યા, રૂડો વાલ્મીકીનો આશ્રમ, સંતની સેવા ને સમાગમ. તો લવકુશ કેવા થયા, કેવા સુરવીરને કેવા બળિયા, રામ જેવા થયા. બોલો, સારા મોળા શ્રવણનું અને સારા મોળા દ્રશ્યો જોવાનું બહુ ધ્યાનથી વિવેકપૂર્વક કરવું જોઈએ, કેમ જે એનો પ્રભાવ બહુ પડે છે. કેટલો પડે છે એનું કોઈ માપ નથી. કોક ડાયો માણસ વિચારી શકે કે આ એનો પ્રભાવ છે. દુષ્ટજનનો અને સજ્જનનો સંગ કેવી આપણા જીવનમાં અસર કરે છે. આરંભ ગુરવી ક્ષયણી ક્રમેણ લઘવી પુરા વૃદ્ધિ મતિ ચ પશ્ચાત દીનસ્ય પૂર્વાર્ધ પરાર્ધ ભિન્ના છાયેવ મૈત્રી ખલ સજ્જના નામ. પહેલાં વધીને ક્રમથી ઘટે છે, પહેલાં ઘટેલી પછી તો વધે છે. સવારની સાંજની છાંય જેવી છે મિત્રતા દુર્જન સજ્જનોની. અર્થાત દુર્જનની જે મિત્રતા છે એ પહેલાં વધે, બહુ વધી જાય, પછી ક્રમથી ઘટતા ઘટતા ઘટીને તૂટી જાય છે. જ્યારે સજ્જનોની મિત્રી છે એ પહેલાં ધીમે રહીને શરૂ થાય, એકદમ વધી ન જાય, પણ વધતા વધતા વધીને ઘટ થઈ જાય છે. કેવી રીતે? તો કે હવારની છાયા જેવી અને સાંજની છાયા જેવી. હવારની છાયા હોય ઘટતી ઘટતી ઘટી જાય, સાંજની છાયા વધતી વધતી વધી જાય. હવાની છાયા જેવી દુર્જનોની મૈત્રી, સાંજની છાયા જેવી સજ્જનોની મૈત્રી છે. સજ્જનોની મૈત્રી કરો. કર્ણ હારો જ હતો, સૂર્યદેવ અને કુંતા જેવી સતીનો દીકરો હતો, પણ દુર્યોધનનો સંગ કર્યો તે એમાં ગણાણો. બોલો, અને મરાણો. ધૃતરાષ્ટ્ર સારા હતા, એ કોઈ સામાન્ય નહોતા, પરશુરામના શિષ્ય હતા. શકુનીનો સંગ બહુ રાખ્યો એને હાળાનો, છોડી જ ન ગયા. હાળાને ગાંધાર મોકલ્યો જ નહીં, તું વેતો થા, અમે અમારું કરી લેવું. અમે એક ભાઈઓના એક બાપના દીકરા છીએ, પાંડવો ને કૌરવો. તું ગાંધાર દેશમાંથી અહીં આવીને અમારી કરીમાં જા, જાતો તગડી મૂક્યો હોત તો કાંઈ થાત, હે કાંઈ ન થાત. પણ હાળાને આઈ નહીં રાખ્યો. બોલો, અને હાળાનું માઇન માઇન કર્યો, અને એના પાંડુ ભાઈ જેવા ભાઈ એના દીકરાનું કાંઈ કર્યું નહીં, કઠણાઈ કરી. ઘણા આ જગતમાં આવા છે, હાળાને હાળીને ઘરે રાખી અને લબાડવેડા કરીને ઈ કેમ ભાઈઓ આરે ઝઘડા કરે. હા, આપણને તો ઘણી વખત ખબર ન પડે કે મારો ભાઈ આવો નહોતો, આ કેમ આમ બોલે છે, વિચાર કરતા થઈ જાય. આપણે ઘણી વખતે વિચાર થાય કે આ માણસ કેમ આમ કરે છે, પણ એને સલાહકાર મળ્યો હોય ને એવો, એટલે એવો થઈ ગયો હોય. સત્સંગી માં કે બાપ કે ભાઈ કે દેરાણી જેઠાણી નણંદ કે પતિ કે પત્ની જ્યારે કાંઈક બહુ વિચિત્ર વર્તન કરવા માંડે ત્યારે સમજી લેવાનું કે આનો કોક નબળો સલાહકાર છે. કઈ કઈ તોફાને ચડી ત્યાં ન ખબર પડે કે આને આવી સલાહ દેનાર મંથરા છે, નહીતર કઈ કઈ ક્યાં આવી હતી. હે, આપણા બાળકો એવા હોય નહીં, પણ કોઈક મિત્ર એવા મળી ગયા હોય ને તે રોજ બેહીને આને કે તારા બાપાને બાહવ ભગતડા મંદિર પડ્યા રે, તારું કંઈ કરે છે. એવા જ છે કે અમે જો અમારે ઘરે આખો દી ફિલ્મ જોઈએ, અમારે બાપાને બા રાજી થાય, તને જોવા દે તો મને દડવા નથી દેતા, તોડી નાખીને એક દી તને ન અડવા દેતો. ત્યાં પછી એમ કરે. અને કોક હોય જ વાહે સલાહકાર દિવાળું કાઢનારો.
માટે એ જોવું જોઈએ કે આ કોની સલાહ માનતો થઈ ગયો છે, કોનું આમ સાંભળવા માંડ્યો છે, એ જોવું જોઈએ. હું હોવ કે તમે હો, કોઈ વ્યક્તિ એવો નથી કે જે બીજાની સલાહ ન લેતો હોય. બીજાના વિચારો પ્રમાણે, આદેશ પ્રમાણે કે એના કહેવા પ્રમાણે ન જ કરતા હોય કોઈ, એવા કોઈ છે? સ્વામિનારાયણ ભગવાન પણ સંતોની સલાહ લેતા, એ કેમ કરતા? પણ કોની સલાહ લે છે આવડો આ, એ જોઈ લેવું જોઈએ. પછી એને એની સલાહ લેતો બંધ કરવો પડે. ધૃતરાષ્ટ્રનું એક જ કામ કરવાનું હતું, શકુનિની સલાહ લેતો એને બંધ કર્યો હોત ને તો બધા જીવતા હોત ને હંપીને રહેતા હોત આ હસ્તિનાપુરને ઓલે ઇન્દ્રપ્રસ્થ, કાંઈ તકલીફ ન થાત. પણ શકુનિની સલાહ લે લે કરી, મળો બધાને મારીને પછી વાંહીથી મરીને જંપુરી ગયો શકુની, બધાને લઈને ગયો. હા હોય હોને મોર મોકલ્યા, પછી વાંહી ગયો એ તે. એક હતા બ્રાહ્મણ, બહુ જ્યોતિષી હતા, હારા હતા. એને પુત્રનો જન્મ થયો, જ્યોતિષી ને એટલે એણે જ એના પુત્રની કુંડળી કરી. મૂળ નક્ષત્રમાં પુત્રનો જન્મ હતો, કુંડળી કરીને જોઈ જ જોયો ત્યારે પોતાના દીકરાની કુંડળીમાં જોશમાં આ અતિ ઘાતકીને ક્રૂર થશે એમ આવ્યું. એટલે આને એમ થયું, ઘરે હું આવો પવિત્ર વિદ્વાન બ્રાહ્મણ અને મારો છોકરો અતિ ઘાતકીને ક્રૂર થાય, તમારી આબરૂ કાઢે ને મારે જીવવું કેમ? વિચાર કર્યો બે માણસે કે આપણે આ છોકરું જોતું નથી, આજ નથી બધા કરાવી નાખતા ક્રિએટન, આ નવીન સિસ્ટમ, આપણે આ છોકરું જોતું નથી. એની નોકરાણીને છોકરો આપ્યો અને કહ્યું તો આને દૂરદેશમાં લઈ જા, ત્યાં ત્યાં રાખજે. નોકરાણી એને લઈને દૂર દૂર જતી રહી, ત્યાં એને મોટો કરવા માંડી. છોકરો 5 વર્ષનો થયો ત્યાં અચાનક નજીવી બીમારીમાં આ નોકરાણી ગુજરી ગઈ. છોકરો ત્યાં એકલો થઈ ગયો, ખાવા પીવાનું ફાંફા પડે, ગામમાં રખડે, ભિક્ષા માગવા જાય તો લોકો ફિટકારે, કોનો છો ને ક્યાંથી આવ્યો, કોઈ જમવા દે નહીં, ભિક્ષા દે નહીં. એકવાર તો ગામના છોકરાને બીજા ત્રીજા અરે ઝઘડો થયો, ભિક્ષા માગવા ગયો ત્યાં માણસો મારવા વાંહે દોડ્યા, આ બિચારો ભાગ્યો. 2 દિવસનો ભૂખ્યો, ભાગતા ભાગતા કોઈ સંત હાલ્યા જતા હતા એની અરે ભટકાણો, અને એને બાદ ભીડી ગયો કે મને બચાવો આ લોકો મારશે. સંતને એની પર દયા આવી, એને માથે હાથ મૂક્યો, પૂછ્યું તારી બા કોણ બાપ કોણ? મને કાંઈ ખબર નથી, મેં એટલું જાણ્યું છે કે હું ક્યાંક જન્મ તો બીજે અને મારા મા બાપે મને કોકની સાથે આ મોકલી દીધો છે, અને જેની સાથે મોકલી દીધો એ મરી ગઈ બાઈ. સંત એને એના આશ્રમે લઈ ગયા, એને વહાલથી ઉછેર્યો, એને ભણાયો. એ સંત હતા નરહરિદાસ. અને જેની કુંડળીમાં ઘાતકી થશે, ક્રૂર થશે, કઠણ પ્રારબ્ધ આનું છે એવું આવ્યું હતું, એ બાળક બીજા કોઈ નહીં, એ જ પ્રસિદ્ધ સંત મૂળદાસ થયા, અમરેલીના સંત મૂળદાસ, જેનો આપણા સંપ્રદાય સાથે મુક્તાનંદ સ્વામીની સાથે સંબંધ છે. સત્પુરુષનો સંગ થાય તો ઘાતકી ક્રૂર માણસ પણ સુધરી જાય, કરુણાનો સાગર બની જાય. આ સંઘનો પ્રભાવ છે. સારાનો સંઘ જોઈએ, બધા ભારતમાંથી વિદેશમાં જાય છે, ત્યાં ડોલર પાછળ ગાંડા થાય છે, પૈસા રળ્યા કરે છે, છોકરાનું કાંઈ ધ્યાન રાખતા નથી, છોકરા સ્કૂલ કોલેજોમાં જઈને એવા વકરે ને વિફરે છે, એના માઠાફળ બધા હિન્દુસ્તાનીઓ ત્યાં એવા વિચિત્ર રીતે ભોગવે છે કે નથી કોઈને કહેવાતું નથી છેવત.
પણ કોઈ સજાગ અને હોશિયાર મા બાપ હોય અને એણે જો સાવચેતી રાખી હોય તો એના મીઠા ફળ મેં જોયા છે. આપણા લેક્ઝેક્શનવાળા મહેશભાઈ, એ એના છોકરાને સારા સંસ્કાર રહે એના માટે એને લઈને આ દેશમાં આવતા રહ્યા, એના છોકરાને સારા ગુરુકુળમાં ભણવા મોકલા, ઇન્ડિયાનું સેવન કરાવ્યું 5 વર્ષ. તો આજે એ છોકરાને સત્સંગ છે બેન. સંતો વિદેશ જવાના હોય તો છોકરાને એવો ભાવ કે હું સંતોને તેડવા જાઉં. આ ઇન્ડિયા સુધી સાધુને ગઈ સાલી તેડવા આવ્યા હતા, આ સાલી જવાનું હતું તેડવા આવવાના હતા. આ સંસ્કાર રહ્યા, સાવધાની રાખી, સારી સ્કૂલમાં સારી જગ્યાએ ભણવા મોકલ્યા, સંતોના યોગમાં રાખ્યા, દેશમાં રાખ્યા, તો ગુજરાતી આવડ્યું સંસ્કારી રહ્યા. પછી આપણા બિપિનભાઈ લતીપુરાવાળા જે શિકાગોમાં રહે છે, એ ખાસ છોકરાને સંસ્કાર આપવા માટે અમેરિકા છોડી 5 વર્ષ ભારત રહ્યા નોકરી બોકરી મૂકીને. તો એના છોકરામાં યાદ સંસ્કાર દેખાય છે. હરિભગત રહ્યા છે, આપણે રાજી થઈ જોઈને જો કર્યું જ થયું. પણ જે મા બાપ પૈસો ને અમેરિકા મોજ શોક ને લહેરપાણી કરે છે એની પ્રજા કેવી રીતે હારી થવાની, હારી રહેવાની, શાંતિ દેવાની? રામનું નામ લ્યો, એ રોવે કેટલાય. આપણે તો એ વાત કરતા હતા કે કેટલાય વિદેશીઓ દુઃખી છે બિચારા. કારણ સંગ બીજું શું? હવ અહીં દેશમાં હોત તો એવું ન થાત. અને દેશમાં જેને ધ્યાન નથી રાખ્યું એને વિદેશ કરતાં અહીંયા માઠું થયું, અહીં કંઈ બહુ વખાણ્યા જેવું નથી. અહીંયા ભાઈ ભાઈનું હાલે છે, કીધા જેવું નથી. દુર્જનસ્ય પ્રસંગે ન ક્લેશમ આત્યેવ સજ્જનઃ યોગેન રાવણસ્ય આસીત સુજના નામ યથા વ્યથા. જેમ રાવણના પ્રસંગથી સત્પુરુષોને દુઃખ થયું હતું તેમ દુર્જનના સહવાસથી સજ્જનો ક્લેશ પામે જ છે, સવાલ જ નથી. દુર્જનથી દૂર રહો, એનો સંગ કરશો નહીં. સજ્જનો બીજા તરફથી પ્રાપ્ત થતા દુઃખ ભોગવીને રાજી થાય છે, જ્યારે દુર્જનો બીજાને ભયંકર દુઃખ આપીને રાજી થાય છે. માટે એનથી આઘાર્યો. સજ્જનો હુંપડા જેવા છે તેથી તેઓ દોષરૂપી કચરાને દૂર ફેંકી દે છે અને ગુણને જ ગ્રહણ કરે છે. દુર્જનો ચારણી જેવા છે તેથી તેઓ દોષરૂપી કચરાને ગ્રહણ કરે છે અને ગુણને ત્યજી દે છે, એમ ભર્તુહરિએ કહ્યું છે. કુસંગી સંગે સુજનો પીડાય તે સંગનો દોષ સદા ગણાય, લોહી પીને માકડ નાસી જાય તે સંગથી માર પલંગ ખાય. ધોકાવાળી એને કરે તડકે હુક્યું, માકડ તો ભાગી ગયો. એમ કુસંગીઓ છે ને ન કરવાનું કરીને વ્યા જાય, ટીપાઈ જાય બીજા. બોલો, રસ્તા ઉપર તોફાન થાય તે ન કરવાનું કરીને કોક વયો ગયો ને પોલીસ આવીને ધબધબાવે કોકને. બોલો, આવું બધું બહુ થાય છે. જે મૂળ બધા છે ને આતંકવાદીને બીજાને ત્રીજાને એ ક્યાં પકડાય છે? એ બધા હાથ જ નથી આવતા. તોફાન કરે, બસ હળગાવે ને દુકાન હળગાવે ને પોલીસ આવે ત્યાં જે બધા મેન હીરો હોય ને એ ભાગી જાય. જોવાવાળા દંડા ખાય, કેટલાક ભોળા હલવાય. એ તો એવા જ હોય, હારા હારા ને પૂરવી દે એવા, એવાની પડખે જ ન રહેવાય. એવું હાલતું હોય ને જોવાય ન ઊભું રહેવાય. કોક જુગાર રમતા હોય ને તમે પડખે બેઠા હો, પોલીસ આવે તો ક્યાંય તમને છોડે? હારો હારે જ ઉપાડે. તો પછી તમે કહો ઓંટો અમઠો બેઠો હતો, તે તારા બાપે અહીં સોલાવા બેઠો હતો, બીજી કોઈ જગ્યા નહોતી, હું રમતો નહોતો. હા હા હા, તો એ શું કરતો હતો? હેન્ડલિંગ કરતો હતો. આ બધા રમે એનું લફરાવાળાની યારે ન જવાય, એમાં માર ખાવાનો થાય. પછી તમે કહો મારે લફરું નહોતું, એને એને હતું, તે તું શું કામ હારી હારી અમથ્યો અમથો ફિલ્મ જોવા ગયો? તારે ન જવું જોઈએ ને. લફરા લિમિટેડ ગેંગ કંપની હોય, તમારે એકાબીજી લફરા કરાવનાર હોય અમુક તો. હા, અને કે દોષ મુજાઈશ નહીં તારું, અમે એની એરેજ ગોઠવી દેવું. આવા હોય પાછા
એવા દાંત આવે, એવા દાંત આવે. પાછા રોવે, પ્રાર્થના ભગવાન કરો, પાછા શેડાવ્યા જાય. મારું એ ન્યારે ગોઠવી દેજો ભગવાન. લ્યા ગોઠવી દે, મારું એ ન્યારે ગોઠવી દેજો. હા, ખેલ તો બધા જોયા જેવા. વાતની વાતે પ્રેમમાં પડી જાઓ. હા, પછી એક રિહાણું હોય ને, એક મનાવતા હોય ને, હા, પછી ગીત ગાતા હોય, તમે રૂઠી રહો મેં મનાતા રહું. આહુડા પાડતા હોય ને, કા ફિર ભી જહેર સબ પિયા કરતે હૈ, એમાં ચાલે. કઠણાઈ હોય એ ભોગવવાની હોય ને. કેટલા દુઃખી થાય તો એ માર્ગેથી કોઈ પાછું વળતું નથી. પછી દગા થાય હો હામ હમી. હા, પાછા રોવે, શેર શાયરી બોલ્યા કરે. વાતની વાતમાં SMS માં શેર શાયરી જવા દે. કેટલા હાન પડે તે SMS કરી નાખે. હા, એનું એ જ કરતા હોય. SMS આવે ને બાથરૂમમાં વ્યા જાય. સંડાસમાં નો બાથરૂમ હોય કેમ, વાંચીને પાછો SMS કરીને બહાર નીકળે. આનું આ કર્યા કરે. પાછા શું કે ખબર, કેમ આજ સૂરજ ઝાંખો ઉગ્યો છે, તારલા કેમ ટમટમતા નથી, આ ચંદ્ર મને તો આગ વરસાવે છે, આ પૃથ્વી કેમ ફાટતી નથી, લે ધરતીકંપ કેમ થતો નથી, તો તું કોડા સાસવારે ગમીને લફરું કરીને ધરતીકંપ થાય, બીજાને જીવવું કે નહીં. યા બધા ઉગતી પેઢી ટીનેજર જેવા વેગે સડી જાય, સડી જાય. અને કારણ કે બુદ્ધિ પૂરી આવી ન હોય અને જોરનો પાર ન હોય, એટલે ગમે એનો સંગ કરીને ગમે એના ભટકાઈને ફસાઈને દુઃખી થાય. ઇતિહાસનું પુનરાવર્તન ચાલુ જ છે અને એ ચાલુ જ રહેવાનું. અને વાર ક્યાં છે, બગડતા વાર ક્યાં છે. આ છોકરા દૂધ જેવા છે, લ્યો હે, આમાંથી પેંડા થાય, દૂધપાક થાય. પણ થોડો કોઈનો છાશનો સંગ થઈ જાય, ફાટી જાય. આ દૂધ જેવા છે પણ થોડીક ખટાશ પડી જાય, છાશ પડી જાય, બધાને દહીં થઈ જાય. એ ન થવું હોય તો થઈ જાય. છાશ પડી ગયા પછી દૂધ બરાડા પાડે, મારે દહીં નથી થવું, મારે દૂધ રહેવું છે. પણ એ માલિકો છાશ નાખી એટલે એ તો પ્રોસેસ શરૂ. પછી પાછું વળાય નહીં, સુધરવું હોય તો એ સુધરાય નહીં, એને મળ્યા વગર રહેવાય નહીં, જોયા વગર જીવાય નહીં. એવી દશા થાય જાણે મોટા પાણીના પૂરમાં કોક પડેલો ન ઈચ્છા હોય તો ડૂબતો જાય ને તણાતો જાય, એવી દશા થાય. માટે આઘાર એવું એવાથી સાંભળો છો, ખબરદાર. જો નબળા મિત્રો કર્યા છે તો લબાડ વેળા જ્યાં જણાઈને જ ભાગવું જ. વાત આમ છે, આસામ રાજ્યના અમનવા શહેરમાં માણેક શર્મા એક બહુ સારો બ્રાહ્મણ હતો, ભગત હતો, ભાગવત આદિ ગ્રંથનું પઠન પાઠન કરતો. કામાક્ષી દેવીને મંદિરે દર્શને જતા વચમાં કોક શક્તિપંથીનો એનો યોગ થઈ ગયો, આ માણેક શર્માને. પછી તો કુસંગનો એવો રંગ લાગ્યો, એવો રંગ લાગ્યો કે પાકો શક્તિપંથી નહીં પરંતુ શક્તિપંથ પ્રવર્તક થયો. પછી તો દારૂ બધું કીધા જેવું નથી. એ જ પીબેક ગળા સુધી દારૂ પીવે દિવસમાં 4 વાર, પીવામાં એકો એનું નામ પીબેક. અને એ જ મહારાજને મળ્યો હતો ત્યાં, આવડો આજ માણેક શર્મા એનું મૂળ નામ. અમનવા ગામ એનું, પણ કુસંગ લાગતા હળીને બેહાલ થઈ ગયો. બોલો, તારે અજામેલ હાવ હારો માણા હતો, બ્રાહ્મણ હતો, પવિત્ર હતો, એક પત્ની વ્રતવાળો, કર્મકાંડી, ભજન કરતો. હું એકવાર ક્યાંક જતો હતો
એમાં કોક ભડવીને ભડવણે દુરાચાર કરતા એને જોયું, એમાંથી એના મોયો, પછી એને રવાડે સડી ગયો, બગડ્યો બગડ્યો તો બહુ બગડ્યો. વાર નથી જીવને હડતા બગડતા ને ગથુલિયું ખાઈ જતા ભલ ભલાન, એ તો એવા દુષ્ટ સંગથી દૂર રહે એવું જોવાથી, એવું સાંભળવાથી, એવું અડવાથી, એવી જગ્યાએ જવાથી, એવાને સંગે રહેવાથી જો છેટા જ રહે તો વાંધો નથી, નહીતર થઈ જાય બાપા. ચોખા તણું છે નર જાતિ નામ, ખરું કે નહીં? ચોખા ભાઈ કહેવાય કે ભાઈ? હા, નર જાતિ નામ. અને કેટલું એનું માન, કોઈને ત્યાં સારો પ્રસંગ હોય તો ચાંદલો કરીને શું સોડે? તો પછી કોઈ ઘઉં સોડે? બાજરો સોડ્યો કોઈએ? ચોખા સોડે, બોલો. હા, કંકુમ પલાળીને લાલ કરીને સોડે. પરંતુ બિચારે ભૂલમાં ખીચડીનો સંગ કર્યો, ડાળીનો, સમજાણું. જો ડાળમાં જઈ કરશે વિરામ તો તેહનું તો પુરુષત્વ જાશે, ખરે ખરી તો ખીચડી ગણાય. ચોખાભાઈની થઈ ગઈ ખીચડી, થઈ ગઈ. કુસંગ જો અંગ કરે પ્રવેશ, ધર્મી તણો ધર્મ રહે ન લેશ. જો ધર્મ રાજા બહુ જાણનાર, જુગારી સંગે રમ્યા જુગાર. પાંડવોના મોટા ભાઈ ધર્મરાજા, કેટલા ડાયાને કેટલા વિવેકી, તોય એવો સંગ થયો જુગાર રમ્યા. આવું જબરું છે સંગનું. વારી વારી દ એક થી વરસ્યું, જે છીપ માં જઈ પડ્યો તેનું મોતી થયું, થઈ સરકરા જે શેલડી માં ચડ્યું. પેઠું વાંસ વિશે થયું કપૂર, તે સરપાસ્ય જેરી થયું. જેવો સંગ જણાય તેવું જગમાં, જે નીર જ્યાં જ્યાં ગયું. આ હરિલામૃતનો શાર્દુલ વિકૃત છંદ છે, અદ્ભુત છે. આકાશમાંથી વાદળું વર્ષ્યું, એમાંથી પાણી પડ્યું, સમુદ્રમાં માછલીના મોઢામાં જે બિંદુ પડ્યું એ સાચું મોતી થયું. સાંભળજો, પાણીનું એ માછલીના મુખમાં ગયું તો સાચું મોતી થયું. અને એ પાણી ધરતી ઉપર પડ્યું અને શેરડીના વાઢમાં થઈને શેરડીમાં છેડ્યું તો હાકર થયું, બોલો. અને એનું એ પાણી વાંસડામાં ચડ્યું તો કપૂર થયું. અને એનું એ પાણી સર્પે પીધું, સર્પના મોઢામાં ગયું તો ઝેર થયું. પાણી એનું એ જેવો સંગ થયો એવું થયું. મોતી, હાકર, કપૂર ને ઝેર, પાણી એનું એ. એમ આપણે ઈનાઈ છીએ, પણ જેવો સંગ કરશું એવા થશું. કોના કોન્ટેક્ટમાં રહીએ છીએ, કોના ભેગા ભળીએ છીએ, કોના હારે ફરીએ છીએ, કોને ત્યાં બેહવા જઈએ છીએ, કેવા સ્થાનમાં રહીએ છીએ, કેવું વાંચીએ છીએ, કેવું જોઈએ છીએ, બસ એવા થઈ જાઓ. માટે સાવધાન. વચનામત સારંગપુરના 18માં મહારાજ એવું બોલ્યા, જે શ્રદ્ધાવાન પુરુષ હોય અને તેને જો સાચા સંતનો સંગ મળે ને, અને તે સંતના વચનને વિશે જો શ્રદ્ધાવાન થાય તો એના હૃદયને વિશે સ્વધર્મ, વૈરાગ્ય, વિવેક, જ્ઞાન, ભક્તિ આદિ જે કલ્યાણકારી ગુણ તે સર્વે પ્રગટ થઈ આવે, બોલો. અને કામ ક્રોધાજી જે વિકાર તે બળી જાય જો હારાનો સંગ થાય તો, અને જો કુસંગ મળે અને કુસંગીના વચનને વિશે શ્રદ્ધાવાન થાય તો વૈરાગ વિવેકાદિક જે ગુણ તે સર્વે નાશ થઈ જાય. માટે ભગવાનના ભક્તો હોય તેને કોઈ દિવસ કુસંગ ન કરવો, બોલો. કુસંગ ન કરવો, કુસંગથી ગમે એવો માણા હોય તો હાવ અધોગતિને પામે. ઇટાલી દેશના મિલાન શહેરમાં એક ચિત્રકાર હતો. એના મનમાં વિચાર થયો કે મારે ગોડ ઇન મેન ચિત્ર બનાવવું છે, કે એને જોઈને માણસને એવું થાય કે ભગવાન આવા હોય, એમ ભગવાનનું પ્રતિબિંબ બનાવવું છે, એવું ચિત્ર બનાવવું કે લોકોને જોઈને ભગવાનની પ્રતીતિ થાય. પછી એવા વ્યક્તિને ગોતવાહારું આખા શહેરમાં ફેર્યો. દિવસો પછી એક વ્યક્તિને જોતા જ એના નેણમાં વેણમાં એને પરમેશ્વરનો ભાવ દેખાણો.
કે આના ઉપરથી આને જોઈને ચિત્ર બનાવું. એને વિનંતી કરી અને પોતાના સ્ટુડિયામાં લઈ ગયો. એને બિહારીને એને જોઈને ચિત્ર બનાવ્યું અને એ ચિત્ર ઇટાલી દેશમાં પ્રસિદ્ધ થયું. આખા ઇટાલીમાં તે ચિત્ર જોઈને લોકો અચંબો પામી ગયા અને સર્વત્ર વાહ વાહ થઈ ગઈ. આ વાતને દહ વરવ્યા ગયા પછી એના એ ચિત્રકારના મનમાં વિચાર આવ્યો કે ડેવિન ઇન મેન માણસના રૂપમાં રાક્ષસ કેવો હોય, મારે ડેવિન ઇન મેન ચિત્ર બનાવવું છે કે માણસના રૂપમાં રાક્ષસ કેવો હોય એવું ચિત્ર બનાવવું. એ સ્કેચ દોરવા વ્યક્તિની શોધમાં નીકળ્યો. ઘણા દિવસે એ ક્રૂર ઘાતકી વ્યક્તિ એને મળ્યો. વિનંતી કરી એને પોતાના સ્ટુડિયામાં લઈ ગયો, તેને ઊભો રાખી તેના જેવું ચિત્ર દોરવાનું શરૂ કર્યું. થોડી વારમાં પહેલો વ્યક્તિ ચોધાર આસુડે રડવા માંડ્યો. ચિત્રકારે પૂછ્યું કે ભાઈ કેમ તમે રડવા માંડ્યા? ત્યારે એણે કહ્યું કે 10 વર્ષ પહેલાં તમે ગોડ ઇન મેનનું ચિત્ર દોર્યું હતું. તો કે હા. એ જ વ્યક્તિ તમે છો ને? તો કે હા. તો કે જેને જોઈને તમે ગોડ ઇન મેનનું ચિત્ર દોર્યું એ જ વ્યક્તિ હું છું. શું કે હા? તો તું પહેલાં એટલો બધો સારો હતો કે તને જોઈને ભગવાનનું ચિત્ર દોરવાનું મન થયું અને અત્યારે તું આટલો બધો બગડી કેમ ગયો, ઘાતકી કેમ થઈ ગયો કે તને જોઈને મને રાક્ષસનું ચિત્ર દોરવાનું મન થયું? આનું કારણ હું? ત્યારે એણે એક જ જવાબ આપ્યો, નબળાનો સંગ. તને જોઈને મેં પરમેશ્વરનું ચિત્ર દોર્યું એનો એ તું, આજ તને જોઈને મને રાક્ષસનું ચિત્ર દોરવાનું મન થયું, આનું કારણ હું? તો કે નબળાનો સંગ, બીજું કોઈ કારણ નહીં. પહેલાં હું સારો હતો, સારાના સંગમાં હતો, સારા કાર્ય કરતો, રાગદ્વેષથી રહિત હતો, પ્રેમાળ હતો, સંતના સંગમાં રહેતો, નિત્ય મંદિર જતો, નિર્વ્યસની જીવન જીવતો, આદર્શ પરિવારમાં હું રહેતો, સુખમય જિંદગી જીવતો, એટલે જ મારા મુખ ઉપર તેજ હતું. પરંતુ ત્યારબાદ કુસંગી મિત્રનો સંગ થયો, એવા પદાર્થો, એવી વ્યક્તિઓ, એવું સ્થાન, એવું જોવાનું, વાંચવાનું, ખાવાનું, પીવાનું, દારૂ, માંસ, વ્યભિચાર આદિ એમાં પીડ્યો. કુકરમાંથી ભરપૂર થઈ ગયો. મારો પરિવાર છિન્નભિન્ન થઈ ગયો. મારા મુખનું નૂર ચાલ્યું ગયું. ભટકતો ભિખારી અને ન કરવાના કામ કરનારો એક શેતાન હું બની ગયો. આ બધું ન કરવાના સંગને કારણે થયું. ખરાબ સંગ કરવાથી મારું આટલી હદે પતન થયું છે. આજે હું માણસ હોવા છતાં તમને શેતાન લાગું છું, રાક્ષસ લાગું છું. હું નો હું પહેલાં તમને ભગવાનનું પ્રતિબિંબ લાગતો તો. સાંભળ્યું યુવાનો, બાળકો સાંભળ્યું ને? જો નબળા માણસનો સંગ કર્યો, બીડી પીતો એનો સંગ કર્યો તો તમે બીડી પીતા થઈ જાઓ, ચા પીતો એનો સંગ કર્યો ચા પીતા થઈ જાઓ, લફરાખોરનો સંગ કર્યો તો તમે લફરા થઈ જાઓ, હડી જાઓ. માટે સાવધાન. ગોપાલ સ્વામી એવું કહેતા કે દેશકાળાદિક 8 છે તેમાં સર્વ કરતાં સંઘનું બળ અતિ અધિક છે. કેમ? જે સત્પુરુષનો સંઘ હોય તો દેશકાળાદિક સારા જ થાય છે અને અસત્પુરુષનો સંઘ થાય તો દેશકાળાદિક ખરાબ જ થઈ જાય છે. પછી જેવા હોય એવા, પણ સાચો સંઘ કરો સારા થઈ જાય ને ખરાબનો સંઘ કરો દેશકાળ ખરાબ થઈ જાય. અને પુરુષ પણ જો રૂડા સત્પુરુષનો નિરંતર સંઘ કરે તો એ સારો ને સારો જ રહે, ને જો દેહાભિમાની એવા અસત્પુરુષનો સંગ કરે તો તે બગડી જ જાય, લાગી જાય. સમજાણું? એક ભાઈ નદીએ ગયેલો, એક ઠીકરો હાથમાં આવ્યો, તેમાં સુગંધ આવતી. એને આશ્ચર્ય થયું કે હા, ઠીકરામાં સુગંધ કેમ આવે? પણ એના પહેલાં કોઈક નાવા આવેલો ને, એણે ઠીકરા પર હાબુ મૂકેલો, તો એનો સંગ ઠીકરાને લાગી ગયો, ઠીકરું સુગંધી થઈ ગયું. જોયું ને? પછી બીજો ભાઈ બીજે દી એક નદીએ ગયો, એને એક ઠીકરો હાથમાં આવી ગયો, તેમાંથી ગંધ આવતી હતી, સમજ્યા? પણ આગલે દિવસે ઠીકરા ઉપર કૂતરું જાડે ફરી ગયું હતું, એની વાસ પહી ગયેલી. બોલો, પછી ગંધ જ આવે તો? ઠીકરું તો ઠીકરું છે. સુગંધી પદાર્થનો યોગ થયો તો સુગંધીવાળું થઈ ગયું, દુર્ગંધી પદાર્થનો યોગ થયો તો બાશ મારતું થઈ ગયું. હમ ભી સબ ઠીકરા હૈ,
જહારાનો યોગ થશે તો સુગંધિત થશે, ને બગડેલાનો થાય તો ગંધારા થઈ જવું. વાત એમ છે, ભગવાન સ્વામિનારાયણે પ્રથમના 16મા વચનાવર્તમાં કહ્યું, સાંભળો સંતો ભક્તો, જુઓ જેણે કરીને પોતાને બંધન થાય, આસક્તિ વધે, સ્વભાવ વધે અને પોતાનો એકાંતિક ધર્મ ગહાય, નિયમ તૂટે, હ ભગવાનને પામ્યાની આધ્યાત્મિકતામાં ખોટ આવે, એવા જે પદાર્થ તથા કુસંગ તેને ઓળખી રાખે અને તેથી છેટે જ રહે તો ઉદ્ધાર થાય. પછી ચાય સાય ને એવા બધાનું સેવન કર્યા કરે તો કાંઈ બેડો પાર થાય નહીં, ઊંધું થઈને ઊભું રહે, કરવા નીકળ્યા હોય કાંઈ થઈને બે કાંઈ, ગમે તેવો મોટો હોય, પ્રથમનું 42મું વચન, ગમે એવો મોટો હોય તો પણ તેનું કુસંગે કરીને તો ભૂંડું જ થાય. પાતેરાના ગળામાં હાથ નાખીને પછી કે મારું ઠેકાણું ભગવાને રાખ્યું નહીં, કોડા ભગવાનનો વાંકટે, ભગવાને તને હો જગ્યાએ બચાવ્યો તો ચેતાવ્યો તો કહ્યું છે. વડતાલનું ઈશમું જનક રાજા જેવી સમજણ હોય ભલે હોય તો પણ કુસંગ તો કોઈ પ્રકારે ન જ કરવો, એ સિદ્ધાંત વાત છે. તમે બહુ જ્ઞાની હો, બહુ સમજણા હો, તમને એવું લાગતું હોય કે મને ગમે એટલો કુસંગ કરું, ગમે તેવો યોગ કરું, ગમે એવું જોઉં ને ગમે એવું વાંચું, મને કાંઈ ન થાય એવું હાથ બળ હોય ને તો એ સ્વામિનારાયણ કહેશે કે એ બળ રહે નહીં જાજા સમયે, માટે રવા દેજો. આ સિદ્ધાંત વાત છે, કુસંગ નહીં કરવાનો, અસર થાય, હા એક બે વાર નહીં થાય પણ છેવટે થાય, છેવટે ગલુટિયું ખાઈ જાઓ, માટે આગાર્યો. કુસંગરૂપી વાયુ હરિભગતના મૂળને ઉખાડી નાખે છે. હરિચરિતામાં સાગર, પાકો હરિભગત હોય પણ વિમુખની વાત સાંભળે તો બુદ્ધિ પલટાઈ જાય છે, કેટલાયની પલટાઈ ગઈ. જે અલભ્ય લાભના લોભી હોય તેણે કુસંગથી સદા દૂર રહેવું, કેમ છે, કુસંગ રાખે તો પાપવૃદ્ધિ થાય થાય ને થાય અને સત્સંગ ટળી જાય, ગમે જ નહીં. શેખ સાદી એવું કહેતા, દેવદૂત પણ શેતાનની સાથે રહેવા લાગે તો તે થોડા દિવસોમાં શેતાન બની જાય, બની જાય બાપા. એક લેટિન લોકોક્તિ છે, કહેવત, જો તમે લંગડાની સાથે રહેશો તો તમે પણ લંગડાતા લંગડાતા હાલતા થઈ જાઓ, અર્થાત એનો સંગ લાગી જાય. તમને ખબર છે, કોઈક વ્યક્તિની આપણને ખબર પડે કે એને મૌન છે તો એ વ્યક્તિ આપણને આમ આમ કરે ને તો આપણે આમ આમ કરીએ, મૌનનો સંગ થાય એટલે આપણે બોલવાનું મૌન, મૌનનું નિમ્ન હોય પણ આપણે મૌન થઈ જાય બોલો એના સંગે. પછી કોક કે એટલે તારે કેમ મૌન છે, એને છે તું તો બોલ, બે ઈશારે સડે, તમે જુઓ ને મજા આવે. અને મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું કે દુષ્ટજનોની સાથે વ્યવહાર કરવો નહીં, વ્યવહારો ને દુર્જ નહીં, બોલો લ્યો. અને નીતિશાસ્ત્રી કહે છે કે દુર્જન પરિહર્તવ્યો વિદ્યા સ્તલંકૃતોપી સન, મણિના ભૂષિત સર્પ કિમસૌ ન ભયંકર. હે ભાઈ, દુર્જન તજવો જ, કદાચ તે ભણેલો હોય, ચતુર હોય, બુદ્ધિશાળી હોય તોય તજી દેવો, વિદ્યાથી અલંકૃતિ હોય, ગોલ્ડ મેડાલી શું કે, હા ગોલ્ડ મેડલ મેળવ્યો હોય ભણીને પણ જો એ દુર્જન હોય છોડી દેવો, સાધુ હોય છોડી દેવો, ધર્માચાર્ય ગાદીપતિ હોય પણ જો તમને કડવો અનુભવ થાય, એનું દુર્જનપણું જો તમને પરમેશ્વર બતાવી દે છોડી દેવો, ઝૂકડા જાઓ નહીં ને મરી જાઓ તમે, દુર્જન છોડવામાં જ ભલાય. મણિના ભૂષિત સર્પ કિમસૌ ન ભયંકર, કદાચ મણિથી શોભતો સર્પ હોય તોય શું એને મોઢા માંગળી દેવાય તો એ ભયંકર નથી, એમ વાત છે. પછી મણિવાળા છે એટલે સર્પ દાદા હારા કહેવાય એમ ન કરાય, સમજ્યા, ભગવા પહેર્યા છે ને ગાદીપતિ છે ને સમજાણું, બહુ ભણેલા ને બુદ્ધિશાળી છે ને એમ કરીને એના સંગે ન જવાય ને, મરવાના ધંધા છે એ. જ્યાં ગોળ અને ખોળ એક સરખા ગણાતા હોય એવા નગરમાં જેમ ચતુર માણસ રહેતો નથી, તેમ બુદ્ધિશાળી માણસે સત્ય અને અસત્યને સમાન ગણનારા અજ્ઞાનીઓના સહવાસમાં ન રહેવું, ઘણા તેવા મૂર્ખાના ટોળા જ છે, સારું મળું કાંઈ સમજે નહીં,
એવા છીએ આઘું રહેવું, સમજાણો. આ સંસારને વિશે જેમ કોઈક સ્ત્રી હોય તે પોતાના પતિ ઉપર ને બીજા પુરુષ ઉપર હરખું યથ રાખે તે વેશ્યા હરખી ભૂંડી કહેવાય, મહારાજ કીધું મધ્યના હાઠમાં. તેમ આ સંસારને વિશે જે એવો પુરુષ હોય જે આપણે તો બધાય હાજુ હરખા કેને હારો નરહો કહીએ, તો તે ખુદ સત્સંગી કહેવાતો હોય તો પણ તેને વિમુખ જાણવો. વ્યક્તિને જાણવાની રીત શું? તેની આજુબાજુના માણસો એ કેવું વાંચે છે, કેવું જુએ છે, કેવું સાંભળે છે એ જોઈ લો, એટલે સમજી લેવાનું કે એવો છે. એ જાણવાની રીત છે. આપણે આપણને ઓળખવા હોય તો આમ જ પરખાય કે આપણે કેવું જોઈએ છીએ, કેવું સાંભળીએ છીએ, કેવું વાંચીએ છીએ. એવા છે વાલા ભક્તો, વિષય તો લાંબો છે, આટલું હવે રાખીએ. આમાંથી ઘણો બોધ મળી ગયો. સહજાનંદ સ્વામી મહારાજની જય.